ખેડા જિલ્લાના ગળતેશ્વર મહાદેવના શિખરની ધજાનું રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે પૂજન કર્યું હતું નડિયાદના શ્રી સંતરામ મંદિરના સંચાલિત શ્રી ગલતેશ્વર મહાદેવના અતિ પૌરાણિક છે ગાલવ ઋષિએ આઠસો વર્ષના પૂર્વે લોકમાતા મહીસાગર નદીના કિનારે શિવજીની સાધના કરી હતી શિવજી ગાલવ ઋષિના તપસ્યાથી પ્રસન્ન થયા અને ગાલવ ઋષિને શિવલિંગ સ્થાપના કરી હતી જેથી ગાલવ ઋષિના નામથી ગલતેશ્વર મહાદેવજીના તરીકે પણ પ્રસિદ્ધ થયા છે આજે ધજા ધ્વજારોહણ એક પ્રકારે મા ભગવાનને માથું ટેકવાનો આ ઘડી હતી ત્યારે સૌ જિલ્લાના અગ્રણીઓ સાથે અમે પ્રથમ વખત શિખર તૈયાર થયા પછી ધજા ચડાવી છે આવનારા વર્ષોમાં દર વર્ષે ભારતીય જનતા પાર્ટીના પરિવારો અહીંયા ધજા ચડાવશે અને મહાદેવની કૃપા લઈને જનહિતનું કામ જનસેવાનું કામ કરવાની શક્તિ મેળવશે આપણે જાણીએ છીએ કે યાત્રાધામ ડાકોરમાં સમાવેશ કર્યો ત્યારથી જ યાત્રાધામનો વિકાસ થાય એ માટે અઢળક નાણાં આપવામાં આવ્યા છે જે રીતે મંદિર પરિસરમાં આજુબાજુમાં ગોમતીના ઘાટની રચનાની વાત હોય કે નવું પાર્કિંગ બનાવવાની વાત હોય કે મંદિરને ધ્યાને રાખીને નગરમાં રહેતા બજારોની પણ એક સારી સુવિધા મળે એ તમામ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે તાજેતરમાં ખૂબ ટ્રાફિક હોવાના કારણે એને બાયપાસ રોડ પણ કરોડોના ખર્ચે આપ્યો છે અને આમ શ્રદ્ધાનું કેન્દ્ર અને જિલ્લાનું કેન્દ્ર હોવાથી ત્યાં એક સારી હોસ્પિટલ હોવી જોઈએ એ હોસ્પિટલ ની પણ મંજૂરી આપી છે સુરત સહિતના સમગ્ર